કચ્છના 2 લાખ પશુપાલકોને સરકાર આપશે સબસિડી, ઘાસચારામાં આપશે સબસિડી, સીએમ વિજય રૂપાણી કરી જાહેરાત. મહીસાગરના બટકવાડાના મહિલા તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, એસીબી કૈલાસબેન પારગીને લાંચ લેતા ઝડપ્યા. બનાસકાંઠાના થરાદમાં પ્રાથમિક શાળામાં આચાર્ય પર કરાયો હુમલો, 2 વિદ્યાર્થીઓની લડાઈમાં વાલીએ કર્યો હુમલો. બોટાદના ખડવાવી ગામમાં સ્કૂલને કરાઈ તાળાબંધી, 250 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક હોવાથી વાલી ઉમર. રાફેલ ડીલ પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ, કહ્યું 2022 સુધીમાં તમામ રાફેલ વિમાનો આવી જશે ભારત. એલઆરડી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ એસટી સ્ટેન્ડ પર સીટ બુકિંગ માટે લગાવી લાંબી લાઇન, હિંમતનગરથી માત્ર એક બસ હોવાથી વિદ્યાર્થીઓ મરોશ.